આયંબિલમાં સાઉથ ઇન્ડિયન વસ્તુ જે પણ આપણે વપરાય, ઇડલી, ઢોસા, ઉત્તપ્પા, અપ્પમ, એ બધામાં કામ આવે એવી દાળિયાની ચટણી હવે આપણે બનાવશું. ઇન્ગ્રેડિયન્ટ્સ છે, આ દાળિયા છે જેને મેં પાણીમાં અડધો કલાક પલાળીને રાખ્યા છે, પાકું મીઠું અથવા સિંધા લૂણ, સૂંઠનો પાવડર અને આ સફેદ મરીનો ભૂક્કો છે, કાળા મરીનો ભૂક્કો અને સફેદ મરીનો ભૂક્કો, બેઉમાંથી કોઈ પણ આપણે લઈ શકાય. પણ જો કાળા મરીનો ભૂક્કો નાખીએ તો ચટણીનો કલર થોડો અલગ થઈ જાય, માટે સફેદ મરીનો ઉપયોગ કરીએ તો ચટણી વધારે બેટર કલરવાળી થશે. તો શરૂઆત કરીએ ચટણી બનાવવાની. પહેલાં મિક્સીના જારમાં પલાળેલા દાળિયા છે એ આપણે લેશું. સ્વાદ પ્રમાણે મીઠું 5 ચમચી સૂંઠનો પાવડર, સફેદ મરીનો પાવડર 5 ચમચી, અને મિક્સીમાં ગ્રાઇન્ડ કરશું. જરૂર પડે તો થોડું એમાં દાળિયાનું જે પલાળેલું પાણી છે એ જ આપણે વાપરી લેશું. તૈયાર છે સાઉથ ઇન્ડિયન ડિશમાં આંબિલમાં વપરાય એવી દાળિયાની ચટણી.